સુરતના કડોદરા વિસ્તારમાં 7 મહિનાની બાળકી રમતા રમતા ગરોળી ચાવી ગઈ છે. પોતાની માતા ઘરના કામમાં વ્યસ્ત હતી તે દરમિયાન આ ઘટના બની હતી. જો કે હાલ બાળકીને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાય છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. સુરતમાં માતા-પિતા માટે ફરી એકવાર લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે, જેમાં કડોદરા વિસ્તારમાં 7 મહિનાની બાળકી ઘરમાં એકલી રમી રહી હતી. તે દરમિયાન તેમની બાજુમાંથી એક ગરોળી પસાર થતી હતી. બાળકીએ રમત રમતમાં આ ગરોળીને પકડી લીધી અને સીધી જ પોતાના મોંમાં મૂકી ગરોળીને ચાવી લીધી હતી. બાળકીની માતા ઘરકામમાં વ્યસ્ત હોવાથી સમગ્ર વાતથી અજાણ હતી, પરંતુ બાળકીના હાથમાં ચાવેલી ગરોળી જોતા માતાના હોશ ઉડી ગયા હતા. બાળકીને તાત્કાલિક જ નજીકના દવાખાને લઈ ગઈ હતી. જોકે ગરોળી જેવી ચીજ ચાવી જતા તાત્કાલિક જ તેમને સારવાર અર્થે સુરતની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. હાલ બાળકીની સારવાર ચાલી રહી છે અને તેની તબિયત સ્થિર છે. મહત્વનું છે કે બાળકો નાના હોય છે તે દરમિયાન તેમને કોઈ પ્રકારની સમજણ ન હોવાને કારણે આ પ્રકારની ઘટનાઓ બનતી હોય છે, પરંતુ માતા-પિતાએ પણ પોતાના બાળકનું ધ્યાન રાખવું આવશ્યક છે. કારણ કે બાળકની આસપાસ આંટાફેરા મારતા જીવજંતુઓને બાળક રમત રમતમાં પકડી લે છે, ત્યારબાદ બાળકનો જીવ પણ જોખમમાં મુકાઈ જતો હોય છે. તેવી જ ઘટના કડોદરા વિસ્તારમાં 7 મહિનાની બાળકી સાથે બની છે. હાલ તો બાળકીની તબિયત સુધારા પર છે. બ્યુરો રિપોર્ટ, H24 ન્યૂઝ, સુરત.